टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। મહેસાણાના વિજાપુરમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે। પરિવારે જેને મૃત સમજ્યો એ વ્યક્તિ બેસડામાં પહોંચ્યો, પોતાના જ બેસડામાં આ વ્યક્તિ પહોંચ્યો। બ્રિજેશ સુથાર નામનો આ વ્યક્તિ છે કે જે પોતાના જ બેસડામાં પહોંચ્યો। બ્રિજેશ સુથાર કે જે અમદાવાદમાં શેર બજારનો વ્યવસાય કરે છે। 27 ઓક્ટોબરે બ્રિજેશ સુથાર ગુમ થયો હતો અને પરિવારે નરોડા પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ પણ નોંધાવી હતી। સાબરમતી પોલીસને બ્રિજ પાસેથી અજાણી લાશ મળી આવી હતી અને પરિવારે લાશ પોતાના દીકરાની હોવાનું માની અંતિમ સંસ્કાર કર્યા। બીજે દિવસે યુવક ઘરે આવતા હકીકત સામે આવી, પરિવારે અંતિમ સંસ્કાર કર્યા। એ લાશ કોની એ સૌથી મોટો સવાલ અત્યારે ઉભો થઈ રહ્યો છે, કારણ કે મહેસાણાના વિજાપુરમાં અજીબોગરીબ ઘટના, પરંતુ સવાલ ઉપજાવે તેવી આ ઘટના। પરિવારે જેને મૃત સમજ્યો એ જ વ્યક્તિ પોતાના જ બેસડામાં પહોંચ્યો હતો। પોતાના જ બેસડામાં બ્રિજેશ સુથાર નામનો આ વ્યક્તિ પહોંચ્યો। બ્રિજેશ સુથાર જે અમદાવાદમાં શેર બજારનો વ્યવસાય કરે છે અને 27 ઓક્ટોબરે બ્રિજેશ સુથાર ગુમ થયો હતો અને જે પરિવાર છે તેમણે નરોડા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ છે તે પણ નોંધાવી હતી। સાબરમતી પોલીસને બ્રિજ પાસેથી અજાણી લાશ પણ મળી આવી હતી અને પરિવારે લાશ પોતાના દીકરાની હોવાનું માન્યું અને અંતિમ સંસ્કાર કર્યા। બીજા દિવસે યુવક ઘરે આવતા આજે સમગ્ર હકીકત છે તે સામે આવી હતી। જો કે પરિવારે અંતિમ સંસ્કાર કર્યા, એ લાશ કોની હતી તે અંગે સૌથી મોટો સવાલ અત્યારે ઊભો થઈ રહ્યો છે। પોલીસ સ્ટેશન જમા જમાઈ ને વાત કરી, એટલે પછી કાચું અમે લખાયું હતું તો ના લોકો એમ કેતા, રાઇટર એવું કીધું કે આવા તો ઘણા ચાર દારે આવું પોચ દારે આવું બરાબર, ત્યાંથી એટલે છોકરો તમારો આવી જાય કદાચ, એટલે પાકું તમે લખાવો નથી અમે બરાબર, એટલે પછી અમારે તો ના આવ્યો ભાઈ, એટલે પછી અમને તો ફફડાટ વખૂટ્યો વધારે, કેમ ના આવ્યો બરાબર, એટલે પછી પાછી FI ફરાવા જો અમે બરાબર ફરિયાદ આપી, હા FI ફરાવી પાકા પાયા કરી ને બધું જે થતું અમે વિધિ કરાવી બરાબર। પછી આ તો અમારો એક પ્રસંગ હતો, એટલે અમે ઘરના લોકો નું કહ્યું નતું, એટલે કારણ કે અવસર ની પેલી થઈ જતી હતી બરાબર, હા એટલે પછી એ દિવસે જ ફોન આવ્યો 10 તારીખે બરાબર, 10 તારીખે ફોન આવ્યો, 10 તારીખે 10:30 11 વાગે ફોન આવ્યો, 11 વાગે ફોન આવ્યો બરાબર, હા 11 વાગે ફોન આવ્યો, મારા જમૈયો નીકળી ગયા બે તેઓ પડ્યો, એ લોકો પોલીસ વાળા કીધું તમે ઓળખો તો એવા ભાઈ ની બોડી છે એવો લાગતો હતો, પોલીસ વાળાની ભૂલ, મારા જમૈયાની ભૂલ, મારા બધો ની ભૂલ થઈ, એના કારણે ઓળખવિધિ માં ભૂલ થઈ છે, બીજું કોઈ કારણ નથી। પછી અમારે એ લોકો કીધું બતાવી માર દિયર ને, એટલે એમને એમ થયું મારો ભત્રીજો બોડી બોડી ફૂલી જઈ હતી તમારા જેમ ભાઈ ના જેમ જ હતું શરીર, અને પીએમ ને બધું કરી નાખ્યું હતું, પછી જોયો એટલે એમ કે મારો ભત્રીજો છે એવું એને ધારણા કરી નાખી અંદર બરાબર, એટલે પછી અમે બધો પ્રસંગોની સારી સાડીઓ દાગીના બધું પહેરી જ હતો બરાબર, બધું દાટીને કે આપણો છોકરો ઘેર છે એમ કરી જ હતો બરાબર બરાબર, અને પછી તેઓ આવી રીતના કર્યું અગ્નિ સંસ્કાર જે હતું એ કરી નાખ્યું। અને આજ બુધે સંવાદદાતા કમલેશ ફોન લાઈન પર છે। કમલેશ, મહેસાણાના વિજાપુરમાં આજે ઘટના પ્રકાશમાં આવી છે અને પરિવાર છે કે જેમની એક ભૂલ અને તેના કારણે અનેક સવાલો પણ અહીંયા ઊભા થઈ રહ્યા છે, આ સમગ્ર ઘટના છે તેના વિશે સૌથી પહેલા તો ડિટેલમાં જાણવું છે। જે આખી ઘટના પ્રકાશમાં આવી છે તે ઘટના અજીબો ગરીબ ઘટના કહી શકાય। અમદાવાદના નરોડા ખાતે શેરબજારનો વ્યવસાય કરતા બ્રિજેશ સુથાર નામના વ્યક્તિ કે જે મૂળ વિજાપુરના હતા, 27 ઓક્ટોબરના રોજ અમદાવાદથી ગુમ થયા હતા અને પરિવારજનોએ આ મામલે નરોડા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરી હતી। ત્યારબાદ સાબરમતી પોલીસને એક સાબરમતી બ્રિજ પાસેથી એક લાશ મળી આવી હતી, જે લાશથી પરિવારજનોને ઓળખ કરવા માટે બોલાવ્યા હતા અને બ્રિજેશ સુથારના પરિવારજનોએ આ લાશ તેમના દીકરાની હોવાનું માની અને તેના અંતિમ સંસ્કાર કરી દીધા હતા। જે દિવસે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા અને બીજા દિવસે બેસણું રાખવામાં આવ્યું હતું, બેસણું પત્યા બાદ એ જ દિવસે
સાંજે આ જે બ્રિજેશ સુથાર છે કે જેને મૃતક માની લેવાયો હતો એ પોતાના ઘરે પહોંચ્યો હતો, ત્યારે હવે સવાલ એ થાય છે કે પરિવારજનોને જે લાશ સોંપવામાં આવી તે લાશ આખરે કોની હતી, આમાં કોની ભૂલ ગણવી, પોલીસની ભૂલ ગણવી કે પછી પરિવારજનોની ભૂલ, અને જે વ્યક્તિની જે લાશ હતી તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા તે લાશ કોની હતી તે હાલ એક સવાલ ઉભો થયો છે. હાલમાં બ્રિજેશ સુથાર જીવિત છે અને તે જે દિવસે બેસણું રાખવામાં આવ્યું હતું તે જ દિવસે તેના ઘરે પહોંચ્યો હતો, પરંતુ પરિવારજનોએ તેને મૃત માની લીધો હતો અને તેનું બેસણું પણ પતાવી દીધું હતું. પણ હવે હાલ પોલીસ સામે અને પરિવાર સામે સવાલો ઉભા થયા છે કે આખરે જે સાબરમતી બ્રિજ પાસેથી લાશ મળી એ લાશ કોની હતી અને જેના અંતિમ સંસ્કાર કરી દેવામાં તે લાશ કોની હતી, હાલ એ તપાસનો વિષય બની ગયો છે. બિલકુલ, આભાર કમલેશ તમામ જાણકારી માટે. અને આ જ મુદ્દે સંવાદદાતા મિહિર પણ અમારી સાથે લાઈવ છે. મિહિર, જે પ્રમાણે મહેસાણાના વિજાપુરમાં આ ઘટના પ્રકાશમાં આવી, પરંતુ જે ફરિયાદ છે તે અમદાવાદ ખાતે તેની નોંધાઈ હતી અને આજે વ્યક્તિ બ્રિજેશ સુથાર કે જે અમદાવાદમાં જ પોતાનો વ્યવસાય છે તે કરી રહ્યો હતો, એટલે કે પરિવારે ક્યારે ફરિયાદ નોંધાવી હતી અને ખાસ અહીંયા જે પોલીસ દ્વારા પણ કઈ રીતે આજે લાશ છે તે પરિવારને સોંપવામાં આવી હતી તેના વિશે કોઈ માહિતી? વૈભવી, આ મહેસાણાના વિજાપુરમાં જે અજીવો ગરીબ ઘટના સામે આવી છે જેમાં આ બ્રિજેશ સુથાર નામના આ યુવાન છે કે તે ગુમ થયા હોવાની જાણ નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જ્યારે ગુમ થતા હોય છે ત્યારે જાણવા જોગ નોંધ થતી હોય છે, કોઈ પણ પ્રકારની ફરિયાદ એટલે કે FIR થતી નથી હોતી. ગુમ થયાની નોંધના આધારે પોલીસ જે છે તે તપાસ કરતી હોય છે અને 27 ઓક્ટોબરના રોજ આ જાણવા જોગની નોંધ થઈ હતી અને તેવામાં જ સાબરમતી નદી નજીક એક લાશ છે તે મળી હતી અને તેવામાં આ આવી લાશ બ્રિજેશ સુથારની હોવાની જેના પરિવારજનોએ આશંકા વ્યક્ત કરી અને ત્યારબાદ જે આ લાશ તેમને પોતાની જ સ્વજનની હોવાનું કહી અને જે PM કરાવી અને ત્યારબાદ VS હોસ્પિટલથી આ લાશ છે તે લીધી હતી અને જે લાશનો કબજો મેળવ્યો ત્યારે પણ સાબરમતી રિવરફ્રન્ટ પોલીસ દ્વારા આ લાશની તે ઓળખતા હોવાનું તેમણે જે સિગ્નેચર કરી હતી અને ત્યારબાદ તેને અંતિમ વિધિ છે તે કરી દીધી હતી અને ત્યારબાદ બીજા દિવસે અંતિમ વિધિ કર્યા બાદ બેસણું રાખ્યું હતું અને તે બેસણા સમયે જ્યારે આ બ્રિજેશ સુથાર છે કે ત્યાં પહોંચ્યા હતા વિજાપુર પોતાના ગામ પાસે અને ત્યારે ખબર પડી હતી કે તેમનું તો મૃત્યુ નથી થયું અને તે હજી તો જીવતા છે. એટલે આ સમગ્ર અજીબો ગરીબ ઘટનામાં બ્રિજેશ સુથાર છે તે દેવ થઈ ગયા અને પૈસાની કારણે તે જતા રહ્યા હોવાનું તેને પોલીસમાં નિવેદન છે તે લખાવ્યું છે. નરોડા પોલીસમાં પણ જાણવા જોગની નિવેદન છે તે નિવેદન નોંધાયું છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે જે આ મૃતદેહનો જે અંતિમ વિધિ કરી છે તે મૃતદેહ કોનો છે, કારણ કે તેના પરિવારજનોએ સ્વીકાર્યું હતું કે આ મૃતદેહ બ્રિજેશ સુથારનો છે. એટલે હવે તપાસ કરી રહ્યા છે કે ત્યારે હવે જો આ તેના સ્વજનો દ્વારા આ રીતના ખોટે ઓળખ કરવામાં આવી છે તો તેના સાથે સામે અલગ ગુનો છે તે પણ નોંધાઈ શકે છે, કારણ કે હવે PM DNA ના રિપોર્ટના આધારે અને ફોટોના આધારે હવે આ મૃતદેહની ઓળખ છે તે પોલીસ દ્વારા હવે કરવામાં આવશે. એટલે હાલ તો આ ઘટનાને લઈને અજીબો ગરીબ આ ઘટનાને લઈને હાલ પોલીસે પણ તપાસ જે છે તે શરૂ કરી છે, કારણ કે હવે આવી કોઈ પણ ઘટના વૈભવી બનતી હોય છે ત્યારે મૃતકના પરિવારજનો અને જે સ્વજનો જે કહેતા હોય કે આ લાશ જે છે કે તેમના દીકરા કે તેમની જ છે ત્યારે પોલીસ જે છે તે પણ સાચું માની દેતી હોય છે, કારણ કે જે ઓળખ કરાવતા હોય છે અને ત્યારબાદ આ લાશ છે કે જે પોલીસના કબજાથી પરિવારને સોંપવામાં આવતી હોય છે. એટલે હાલ હવે પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે કે આ લાશ છે તે મૃતદેહ છે તે કોનો છે. એટલે આ જ રીતની અજીબો ગરીબ ઘટના વૈભવી અમદાવાદમાં પણ જોવા મળી હતી કે જ્યાં એક યુવક પૂર્વ વિસ્તારમાં કે જ્યાં આગળ દેવ થઈ જતા અને લોકો પૈસા તેની સાથે માંગણી કરતા હતા તો તેને જે વાળ ઉતારી દીધા હતા અને ત્યારબાદ તેની પત્નીનું મોત થયું હોવાનું લોકોને કહ્યું હતું, પરંતુ આવું કોઈ પણ પત્નીનું મોત છે તે થયું ન હતું, માત્ર લોકોને પૈસાની ઉઘરાણી ન કરે અને લોકોને બતાવવા માટે તેને વાળ ઉતારી અને તે શોકમાં હોય અને તેની પત્ની મૃત્યુ થઈ ગઈ હોવાની વાત કરી હતી. એટલે આ રીતના આ ઘટના છે કે જે આ અજીબોગરીબ ઘટના છે તેને લઈને હવે પોલીસે તો તપાસ શરૂ કરી છે, પરંતુ પરિવારજનોએ પણ જોયું નહીં કે આ લાશ છે કે જે આ મૃતદેહ છે તેમના સ્વજનો કે તેનો ન હતો, છતાં પણ તેમણે સ્વીકારી લીધો અને ત્યારબાદ આ અંતિમ વિધિ કરી દીધી. વૈભવી, બિલકુલ આભાર મિહિર તમામ જાણકારી માટે.